વિદ્યાર્થી મિત્રો, આજે એક વિશેષ એવી કૃતિની વાત કરીશું. 1900 લખાયેલી આપણી પહેલી હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર, જેના લેખક છે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠ આ ભદ્રમ ભદ્ર માટે જેટલા જાણીતા છે એટલા જ જાણીતા એ એમની વિવેચન પ્રવૃત્તિ માટે પણ છે. કવિતા અને સાહિત્ય ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4 આ જો કોઈ વાંચે તો આ સમયે કેવા પંડિતો હતા એનો એક અંદાજ આવે. ભદ્રમ ભદ્ર જેવી હાસ્ય નવલકથા લખી એટલું જ નહીં પણ હાસ્ય મંદિર એ પુસ્તકમાં હળવા નિબંધો પણ એમણે લખ્યા છે. જ્ઞાન સુધા નામના સાહિત્યિક સામયિકનું એ સંપાદન કરતા. 1900 બહાર પડેલ ભદ્રમ ભદ્રને નવાઈ એ છે કે સાહિત્યિક ઘટના માનવી જોઈતી હતી એની બદલે વધારે એને એક સામાજિક ઘટના તરીકે ત્યારે જોવામાં આવેલી. એના જે કારણો છે એ આપણે હવે થોડી વાર રહીને જોઈશું. હાસ્યરસની તાત્વિક સમીક્ષા કરનાર રમણભાઈ હાસ્ય રસ પ્રધાન નવલકથા પણ લખે. પછીથી આપણને ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેની અમે બધા પણ મળી. વર્ષો પછી રઘુવીર ચૌધરીની એકલવ્ય કે પંચપુરાણ જેવી કૃતિ પણ મળી. દિગીશભાઈની નવલકથા પણ મળી. પણ છતાંય આ ક્ષેત્રે નવલકથાઓ બાબતે દુષ્કાળ છે. તો એ દુષ્કાળની અંદર આપણી પહેલી હાસ્ય રસ પ્રધાન નવલકથા એટલે રમણભાઈ નીલકંઠની ભદ્રમ ભદ્ર. રમણભાઈ નીલકંઠ મૂળે સંસાર સુધારક મહિપતરામ નીલકંઠના દીકરા, અને એટલે સ્વાભાવિક છે કે નવા વિચારો, સંસાર સુધારો આ બધું એમને વારસામાં મળ્યું. અંગ્રેજી સંસ્કૃતિના સંપર્ક પછી શિક્ષણ, વ્યક્તિ સ્વાતંત્ર, સ્ત્રી સન્માન આવા જે ઉમદા વિચારો હતા એ આપણે ત્યાં પ્રગટ થયા. એક બાજુ પ્રજાનો એક સનાતની વર્ગ એવો હતો જે આ બધા નવા વિચારોથી મોઢું ફેરવીને બેઠો હતો. એમને આ વિચારો આપણી ભારતીય સંસ્કૃતિ પર આક્રમણ જેવા લાગતા હતા. જો 125-150 વર્ષ પહેલા અને અત્યારે બેઉ સમય જાણે કે સરખા હોય, ચાલતા હોય એવું લાગશે. આ સનાતની વર્ગ જે હતો એના માટેનો એક આક્રોશ રમણભાઈ નીલકંઠના મનમાં હતો. ધાર્મિક દંભ, કર્મકાંડ, જ્ઞાતિવાદના જે દૂષણો એનાથી રમણભાઈ બિલકુલ પરિચિત હતા. કારણ કે એમના પિતાને આ જ જ્ઞાતિઓએ પરદેશ જવા માટે, દરિયો ઓળંગવા માટે જ્ઞાતિ બહાર મૂકેલા, પ્રાયશ્ચિત કરાવેલો, બધી કથા જાણીતી છે. એટલે એક બાજુ આ નવા વિચારો લેનારા ઉદાર મતવાદી સુધારાવાદીઓ છે અને બીજી બાજુ એમના માર્ગમાં રોડા બનનારા અને અમે સંસ્કૃતિના સાચા રખેવાળો છીએ એવું કહેનારા, જેને સનાતની શબ્દ સુધારાવાદીઓ આપતા હતા તે લોકો હતા. તો રમણભાઈ નીલકંઠને એક વસ્તુ સમજાય કે ઉપદેશ કે સમજાવટ એ બેઉ રસ્તા આ સ્થિતિ જડ જે લોકો છે એને માટે કંઈ કામ કરશે નહીં. એટલે એમણે કટાક્ષ વચનનો એટલે કે ભદ્રમ ભદ્ર જેવી કૃતિ લખવાનું નક્કી કર્યું. અને એમણે આમે એમની પાસે હાસ્ય વૃત્તિ તો હતી જ, એમની કલમમાં કટાક્ષનું સામર્થ્ય પણ હતું. એટલે અને એવું કહી શકાય કે સર્વાન્ટિસની ડોન કિહોટે અને ચાર્લ્સ ડિકન્સની પિકવિક પેપર જેવી કટાક્ષ કથાનો એમના પર પ્રભાવ પણ
આપણા વિવેચકોએ જોયો છે. ડોન કિહોટેમાં સર્વાન્ટિસ એનો લેખક જે રીતે કિહોટે અને સાન્કો પાન્ઝાની જોડી બનાવી, રમણભાઈ નીલકંઠ એ જ રીતે ભદ્રમ ભદ્ર અને અંબારામની જોડી બનાવે છે. ભ્રમણ કથા જેવો ભદ્રમ ભદ્રનો જે ઢાંચો છે એ ખરેખર તો સર્વાન્ટિસની ડોન કિહોટાના આધારે ઘડાયો હોય એવું આપણા ઘણા બધા વિવેચકોએ અનુમાન કર્યું છે. રમણભાઈ નીલકંઠના જમાનામાં જે સાંસ્કૃતિક સામાજિક આંદોલન થયું એમાં મુખ્ય બે પક્ષ હતા, એક સંરક્ષક પક્ષ અને બીજો સુધારક પક્ષ. એટલે જે સનાતનીઓ છે તે સંરક્ષક પક્ષ અને રમણભાઈ નીલકંઠ જેવાઓ હતા તે બધા સુધારક પક્ષ. અને આ બે વચ્ચે જે સમન્વય કરતા હતા તે આનંદ શંકર ધ્રુવ જેવાને એટલે જ આપણે સમન્વયવાદી સર્જક કહીએ છીએ. મણીલાલ નભુભાઈ દ્વિવેદી, મનસુખરામ સૂર્યરામ એ બધા સાક્ષરો સંરક્ષક પક્ષે હતા, તો મહીપતરામ રૂપરામ નીલકંઠ નંદશંકર તુલજાશંકર રમણભાઈ નીલકંઠ આ બધા સાક્ષરો એ સુધારક પક્ષે હતા. આ બે પક્ષ વચ્ચે વાદ વિવાદ એ સમયે ઉગ્ર હતો. આ એ સમય હતો, પાંડિત્યનો સમય હતો, પંડિતોનો વિવાદ હતો. એની અંદર કોઈ મરવા મારવા નહોતા આવતા, એ જે ચર્ચાઓ થતી હતી એ સામયિકોની અંદર લેખો લખાઈને ચર્ચા થતી હતી, એક સ્વસ્થ ચર્ચા હતી. સનાતનીઓની જડતા, વિધવા વિવાહ સામેનો એમનો જે આગ્રહ, નાની નાની બાબતોમાં શાસ્ત્રાર્થ અને પ્રાયશ્ચિતો, બ્રાહ્મણ એ સર્વોપરી છે એવી માન્યતા, આપણું જ્ઞાન ભારતીય જ્ઞાન સંપૂર્ણ હતું, આગગાડી તાર વગેરે બધું આપણે ત્યાં હતું એવી વાતો, જ્ઞાતિનો મહિમા, ભૂત પ્રેત ભેદભરમ અસ્પૃશ્યતા અશુકન અપશુકન આ બધા જ દૂષણોથી આપણો સમાજ ઘેરાયેલો હતો અને એની અંદર આ સનાતનીઓને વાંધો નહોતો. આ દૂષણો સામે રમણભાઈ નીલકંઠ સેટાયા કટાક્ષનું શસ્ત્ર ચલાવે છે. આપણે જેને ધર્મ માનીએ છીએ એ કેટલો ઢોંગ છે, જેનું ગૌરવ લેતા હોઈએ છીએ એ પરંપરા કેટલી તો કુંઠિત છે એ જાણવા માટે રમણભાઈ નીલકંઠે કરેલો કટાક્ષ અને ઉપહાસનો પ્રયોગ હકીકતે બહુ સફળ રહ્યો, અકસીર પુરવાર થયો. રમણભાઈ નીલકંઠ પાસે નૈસર્ગિક હાસ્યવૃત્તિ હતી અને સર્જકતા પણ હતી. નરસિંહરાવ દિવેટિયા જેવા પ્રોત્સાહક મિત્રો પણ હતા. હાસ્યનો વિષય બની શકે એવી વ્યક્તિઓ પ્રવૃત્તિઓ અને ઘટનાઓની કોઈ ખોટ નહોતી. ભદ્રમ ભદ્રનું સર્જન રમણભાઈ નીલકંઠ માટે એક અનિવાર્યતા બનીને પ્રગટ્યું હોય એવું લાગે. સુધારકવાદી વિશિષ્ટ અભિગમને વ્યક્ત કરવા માટે રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્રમાં કેટલાક સ્થાનોએ કટાક્ષ કે ઉપહાસનો પ્રયોગ કર્યો છે. દાખલા તરીકે ભગવાન શંકર દોલત શંકરને સપનામાં આવી દોલત જેવી યાવની ભાષાના શબ્દ સાથે પોતાના દિવ્ય નામને જોડવા માટે ઠપકો આપે છે. એ પછી દોલત શંકર આ યાવની નામ છોડી પોતાનું નામ ભદ્રમ ભદ્ર જાહેર કરે છે. લોકો અજાણપણે આગલા નામે એટલે કે દોલત શંકરના નામે બોલાવી દોષમાં ન પડે એ માટે કપાળ પર મોટા અક્ષરે ભદ્રમ ભદ્ર નામ લોઢું તપાવીને પાડવું એવું એ નક્કી કરે છે. પણ એ જ વખતે અંબારામ શંકા વ્યક્ત કરે છે કે ધારો કે દોલત શંકર નામની અંદર તમને શંકર સપનામાં આવ્યા, શિવને પસંદ ન પડ્યું, આ વખતે તમે જે નામ પાડો છો એ બીજા કોઈ દેવને પસંદ ન પડે તો ઉલટી પીડા થાય, છાપેલું નામ તો પછી નીકળે નહીં, અને 33 કરોડ દેવતામાંથી કોઈના મિજાજ કેવા હોય અને કોઈના કેવા નહીં એ માટે બધા દેવતાઓની મરજી જ્યાં સુધી જણાઈ ન જાય
ત્યાં સુધી કોઈ કાયમનું પગલું ભરવું નહીં. આ કટાક્ષ 33 કરોડ દેવતાઓને પહોંચવું કેમનું, કયાને માનવા કયાને ન માનવા, કયાને માનવાથી કયા બીજાને ખોટું લાગશે, એની જે આપણી મનુષ્ય તરીકેની કાયમી ચિંતા હોય છે એની સામે રમણભાઈ એક કટાક્ષ હળવો કરી લે છે. આગગાડીમાં કોઈએ ભદ્રમ ભદ્રને પૂછ્યું, મહારાજ આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે, શિંગોડા ખવાય કે નહીં? મહારાજની બદલે એક ઉતારુએ ખુલાસો કર્યો, અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા, એ કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડા ખાવાની ના લખી છે. શાસ્ત્રો લખનારા આવા નવરા થોડા હોય છે, પણ આ આપણી પ્રજાની અને આપણા કહેવાતા પંડિતોની આ ખાસિયત છે. એ કહે છે કે અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા, એ કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડા ખાવાની ના લખી છે, કેમ કે શિંગોડાનો આકાર શંકુ જેવો છે અને તેથી એમાં બ્રહ્માજીનો વાસ છે. કારણ કે અસલ બ્રહ્માંડ રૂપી ઈંડું શિંગોડા જેવું શંકુ આકારનું હતું. અને આ સાંભળતા વેદ ભદ્રમ ભદ્રના મુખ પર સ્વદેશ હિતેચ્છુ હર્ષ જણાય આવ્યો. એવું લેખક કહે છે, હર્ષ જણાય આવે તો બરાબર છે, પણ એનું વિશેષણ કેવું, સ્વદેશ હિતેચ્છુ, એની અંદરની વક્રતા આપણે સમજવાની. રમણભાઈ આ સંદર્ભે કટાક્ષને કેવો વળ ચડાવે છે. ભદ્રમ ભદ્ર પોતાની નોટબુકમાં શ નામના મથાળાવાળા પાના પર લખે છે કે શિંગોડા અભક્ષ્ય, આખા હિન્દુસ્તાનને અને શિંગોડા ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિતની આવશ્યકતા, શંકા, પ્રશ્ન, સિદ્ધાંત, શાસ્ત્રાર્થ, આવું એ લખી લે છે. પ્રાયશ્ચિતની જરૂર છે તો એના માટે શાસ્ત્રાર્થની પણ જરૂર પડે. પેલા ઉતારુને એ કહે છે, આ વિશે વધારે વિચાર કરી, પંડિતોના મત પૂછાવી અને બનશે તો વિદ્વાનોની સભા કરી નિર્ણય પ્રસિદ્ધ કરીશું, એટલે તમારા ગામમાં પણ ખબર પડશે. શાસ્ત્રોને શિંગોડા ખવાય કે નહીં એની સાથે શું લેવા દેવા, પણ આપણે બધા કેવી ક્ષુલ્લક વાતોમાં પડી ગયા. આ દિવસે આ ખવાય તે ન ખવાય, કેટલા બધા ધર્મો તો માત્ર ખાવું ને ન ખાવાની વચ્ચે નક્કી કરવામાં જ અટવાઈ ગયા છે. તો ભદ્રમ ભદ્ર એ રીતે આજે પ્રસ્તુત છે એવું લાગે. દચી મામાને સ્ત્રી શિક્ષણનો વિરોધ આ રીતે વ્યક્ત થયો. એવા વહેમમાં પડી ગયા કે પોતાની છોકરીને નિશાળે મોકલે નહીં. એટલું જ નહીં, પણ પાસેના ગામમાં નિશાળ હતી તે તરફની સીમમાં ઘરની ગાયને ચરવા જવા પણ નહીં દે, વખતે ને ભણેલું ઘાસ ચરીને આવે. કલ્પના કરો, ભણાવાયની તો બરાબર છે, પણ ગાયને બકરા બાજુ જાય ને ભણેલું ઘાસ ખાઈને આવે, એટલે એ દિશામાં ચરવા પણ જવા દેવાના નહીં. ભદ્રમ ભદ્ર કુશળ વપુ શંકર અને પ્રસન્ન શંકર જેવા સાક્ષરો બાળ લગ્નનું સમર્થન કરવા નવા પ્રમાણો, નવા નિયમો ઘડી આપે છે. એ કહે છે, પ્રમાણ ગ્રંથોમાં લગ્નની વયમાં જ્યાં 16 હોય ત્યાં બધે દ્વાદશ કરવું, 16 વર્ષની જગ્યાએ બધે 10 કરવું, અને વર્ષના ઠેકાણે બધે માસ લખવું. 10 વર્ષ નહીં, 10 મહિનાની છોકરીના લગ્ન થાય, અને એ રીતે અષ્ટમાસા ભવેદ ગૌરી ઇત્યાદિ રૂપ એ પ્રસિદ્ધ શ્લોક ટાંકી કન્યાનું લગ્ન અવશ્ય 10 માસની ઉંમર પહેલા કરી નાખવું જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ કરો. રમણભાઈનો આ કટાક્ષ ધીરે ધીરે મજાકમાં પરિવર્તન થઈ જાય છે. શિખાબંધન ચોટલી. શિખાબંધનનો મહિમા કેવી રીતે વર્ણવે છે? આપણા ઘરડાઓએ બહુ વિચાર કરી શિખાબંધનનો વિધિ કહ્યો છે. જુઓ, જેવી શિખાની ગાંઠ વળે તેવી આંતરડામાં ગાંઠ પડે અને તેથી પ્રાણવાયુ ખેંચાય અને આગગાડીના એન્જિન જેવી સિસોટી વાગે. એ સિસોટી ધર્મરાજની કચેરીમાં સંભળાય
અને ત્યાં વિમાનનો એક ટાંકો સિવાય છે. બધા ટાંકા સિવાય રહે એટલા શિખાબંધન કર્યા હોય એને જ મરતી વખતે વિમાન લેવા આવે, બાકી બધા રહી જાય. ચોટલી ના રાખો તો આકાશમાંથી વિમાન તમને લેવા આવે નહીં. કલ્પના કરો કે ભદ્રમ ભદ્રને આપણે બાજુ પર મૂકી દીધી છે. આ એની મર્યાદાઓ ઘણી બધી છે. એકની એક હાસ્ય પેદા કરવાની રીતથી જે એક વિવિધતા પ્રગટ થઈ છે, એક મોનોટોની છે, પુનરાવર્તનો છે, બધું જ છે. પણ જે દિશામાં આજે સમાજ દોડી રહ્યો છે ત્યાં ભદ્રમ ભદ્ર ફરી પાછી ભણાવવી જોઈએ એવું લાગે. વિધવા વિવાહનો વિરોધ કરતી વખતે ભદ્રમ ભદ્ર કહે છે, સુખના સાધનને તો સર્વ પ્રજાઓ આગ્રહથી વળગી રહે છે, પણ મોટાઈ તો આર્યોની જ કે તેઓ દુઃખના સાધનને આગ્રહથી વળગી રહે છે. વિધવા વિવાહ કરવા દેતા નથી. પેલું તો સુખનું સાધન છે ને, પરણાવી દો. પણ આર્યો મહાન છે, એ દુઃખના સાધનને વળગી રહે. પણ એમાં પેલી સ્ત્રીની કઈ દશા થાય છે એ જોવા કોઈ નવરું નથી. એક બીજું વિધાન, જાતે વિચાર કરવાનું અને જાતે નિર્ણય કરવાનું જે સાહસ સુધારાવાળા કરે છે એને આર્યશાસ્ત્રમાં ઘોર પાપ કહ્યું છે. જાતે વિચાર પણ નહીં કરવાનો, જાતે નિર્ણય પણ નહીં લેવાનો, શાસ્ત્રોએ જે કહ્યું હોય એ આંખ મીચીને માનવાનું. એ દિશામાં તો જઈ રહ્યા છે. સમુદ્ર ગમન, સમુદ્ર વટાવીને જવું, એનો વિરોધ કરતું ભદ્રમ ભદ્રનું વિધાન એ જમાનામાં બહુ જ લોકપ્રિય હતું. વળી આપણા દેશમાં નાત જાત છે, જમણવાર છે, વરઘોડા છે, શું નથી તે ભાઈ આપણે પરદેશ જવું પડે? કઈ જરૂર નથી જવાની. રમણભાઈ નીલકંઠે તત્કાલીન જમાનાની કેટલીક નામાંકિત વ્યક્તિઓ, એમના કથનો, કૃતિઓ, ખાસિયતો તેમજ કેટલાક પ્રસંગોનો ભદ્રમ ભદ્રમાં ઉપયોગ કર્યો છે. વલ્લભ રામના પાત્રમાં પ્રસિદ્ધ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું પ્રતિબિંબ બધાએ જોયું છે. મણિલાલના ગ્રંથ સિદ્ધાંત સારનો ઉલ્લેખ અનાદિ સિદ્ધ વ્યવસ્થા નામે કરવામાં આવ્યો છે. મણિલાલની શૈલી અને વિચારોનો ઉપહાસ કરવાની સાથે એમના અંગત જીવનની ટીકા પણ કરવામાં આવી છે. આ સંદર્ભમાં વલ્લભ રામના રહસ્ય લીલા કાવ્યનો સંદર્ભ, કુવામાના ભોંયરામાં લીલા દેવી અને નક્ષત્રો સાથે વલ્લભરામની ઉપસ્થિતિ અને વલ્લભરામની સ્ત્રીના ખૂનનો પ્રસંગ, આ બધું તમે મણિલાલ દ્વિવેદીના જીવન સાથે સરખાવી શકો. મનસુખરામ ત્રિપાઠી અને એમના પુત્ર તનસુખરામને લેખક પ્રસન્ન મનશંકર અને કુશળ વપુશંકરના પાત્રોમાં ઉઠાવ આપે છે. પ્રસન્ન મનશંકર માટે વિદ્યાઠગ વિશેષણ પ્રયોજ્યું છે. સંયોગી રાજના પાત્રની કલ્પના એ વખતના સ્મોલ કોઝીસ કોર્ટના જજ રાવ બહાદુર કૃષ્ણ મુખરામ આત્મારામ મહેતાના નામ પરથી સૂજેલું છે. ભૂત લીલા અને તંદ્રા ચંદ્ર અને બોમ્બે રાવના પ્રસંગોમાં એમની મુખ્ય ભૂમિકા છે. ભદ્રમ ભદ્રમાં એમના લીધે ટોળ ટીખળ અને ભાંડ ભવાઈનું વાતાવરણ આખું ઊભું થાય છે. માધવબાગની સભાના તંત્રીમાં ઈચ્છારામ સૂર્યરામ તેમજ ચંપકલાલ ચટ્ટુમાં ન પુ સંઘવીની છાયા જોઈ શકાય છે. ભોળાનાથના પૌત્ર વામનરાવ બાબારાવે સાપ મારેલો તે નિમિત્તે વાત મળેલી એ પ્રસંગ પરથી રમણભાઈ નીલકંઠ વંદાવધ અને નાત મળી એવા પ્રસંગો ઉપજાવે છે.
માધવબાગની સભા એ સંમતિ વયના ખરડાનો વિરોધ કરવા માટે ભેગા થયેલી સભાની બિલકુલ પ્રતિકૃતિ છે. જ્યોતિન્દ્ર દવે ભદ્રમ ભદ્રમાં જન સ્વભાવનું ચિત્ર આવે છે ત્યાં ઉચ્ચ કોટીનો વિનોદ અનુભવે છે, પણ વ્યક્તિ વિશેષ જ્યાં પ્રાધાન્ય મેળવતા જાય છે ત્યાં રસનું ક્ષેત્ર સંકુચિત થતું જાય છે. આપણે જ્યોતિન્દ્રભાઈ સાથે સંમત થઈ શકીએ, આપણે મધુસૂદન પારેખ સાથે પણ સંમત થઈ શકીએ. મધુસૂદન પારેખ ભદ્રમ ભદ્ર વિશે કહે છે, રમણભાઈની ભદ્રમ ભદ્ર નવલકથા શુદ્ધ અર્થમાં સેટાયર નથી. એમાં વ્યક્તિઓને ઉદ્દેશીને લેખકે કટાક્ષ પ્રહાર કર્યા હોય એવું સહેજે જાણી શકાય છે, વર્તાઈ જાય છે. એમણે દાંત પીસીને કટાક્ષના ચાબખા અમુક સનાતનીઓ પર વીંઝ્યા હોય એવું પણ બન્યું છે. સેટાયરનું ભયસ્થાન આ જ છે. જો સેટાયરમાં તિરસ્કારનો અંશ પ્રવેશે એટલે હાસ્યનો લોપ થઈ જાય. રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્રને વારંવાર માર ખાતા, ધક્કે ચડતા, મૂર્ખ ઠરતા દેખાડ્યા છે. માધવબાગની સભામાં કે જ્ઞાતના જમણવારમાં એમની નિષ્ઠુરતાપૂર્વકની માનહાનિ પણ દેખાડી છે. અલબત્ત કટાક્ષકારને હકીકત અથવા પરિસ્થિતિ એને કઢંગી કરવા કે વિકૃત કરવાનો અધિકાર છે એની આપણે ના નથી પાડતા, પણ જો એ પ્રમાણ ભાન ચૂકે, દ્વેષ બુદ્ધિથી વર્તે તો એની કલાને હાનિ પહોંચે છે, જે ભદ્રમ ભદ્રમાં કલાને હાનિ પહોંચી છે એવું મધુસૂદન પારેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે. પાત્ર વ્યક્તિ ચેતના અને દેશકાળની સીમાથી મુક્ત બનવું જોઈએ, કટાક્ષ નિર્વૈયક્તિક થવો જોઈએ. ભદ્રમ ભદ્રમાં આ બંને વાત થઈ શકી નથી અને પરિણામે એક કલાત્મક હાસ્ય નવલકથા બનતી બનતી એ રહી જાય છે. તમે એકલવ્ય વાંચશો રઘુવીરની તો તમને દેખાશે કે કોઈ વ્યક્તિ કેન્દ્રમાં નથી, એક આખો શિક્ષણ સાથે સંકળાયેલો સમૂહ ત્યાં કેન્દ્રમાં છે. ભદ્રમ ભદ્રના પાત્રની શોધ એ રમણભાઈ નીલકંઠની મુખ્ય સિદ્ધિ છે. ભદ્રમ ભદ્રમાં લેખકે કેટલાક આત્યંતિક ગુણો ખાસ્યતો નિરૂપ્યા હોવાથી મોટે ભાગે આ પાત્ર અસામાન્ય એટલે એબનોર્મલ બની ગયું છે. એમના શિષ્ય અથવા સાથી અંબારામ બધી રીતે નોર્મલ સામાન્ય છે. આ બંને પાત્રોની આ રીતે જે બેઉનું જે યુગ્મ થયું છે, સન્નિધિ થઈ છે એ લાક્ષણિક છે. જેલમાંથી છૂટ્યા પ્રસંગને ભદ્રમ ભદ્ર મહાવિજય કહી એ નિમિત્તે પૂજાનો પ્રસંગ રચાવવા નક્કી કરે છે. ત્યાં ભદ્રમ ભદ્ર પ્રસન્નમન શંકર અને વલ્લભરામ જેવા મહાનુભાવો સાથે ચગડોળમાં બેસે છે. એ વખતે વલ્લભરામ ભદ્રમ ભદ્રને લક્ષમાં લઈ કટાક્ષ કરે છે, ચિહ્ન માત્ર ચિત્તભ્રમના જણાય છે. કેવળ સ્પર્ધા અને દ્વેષને કારણે એમણે આ વિધાન કર્યું છે એવું નથી, પણ ભદ્રમ ભદ્રના વ્યક્તિત્વમાં જ એવું કશું છે જેને તમે ચિત્તભ્રમ કહી શકો. એક પ્રસંગે ભદ્રમ ભદ્ર કહે છે, વેદ ધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાયું છે, મન ગુમાયું છે, ધન ગુમાવવાને તૈયાર છું. આ મન ગુમાયું છે એ હકીકતે ચિત્તભ્રમની અવસ્થા માટે આપણે સ્વીકારી શકીએ. આગગાડીમાં મલેચ, ચાંડાલ વગેરેના સ્પર્શથી દૂષિત થયેલા પાટિયા પર ખાવું, પાણી પીવું એને એ ઘોર પાપ માને છે. એટલે સુધી એમનો વિચાર તો થયો કે શ્વાસ પણ સ્ટેશન આવે ત્યારે નીચે ઉતરીને લેવો અને ગાડી ચાલતી હોય એટલી વાર પ્રાણાયામ કરીને બેસી રહેવું. એવું થઈ શકે નહીં. ભગવાન શંકરે એમને નામ બદલવાની પ્રેરણા આપી. તે રાત્રે અંબારામે અર્ધ સ્વપ્ન અર્ધ જાગ્રત અવસ્થામાં ભદ્રમ ભદ્રને શંકરની સાથે તાંડવ નૃત્ય કરતા જોયા. નવું સૂજેલું નામ ભદ્રમ ભદ્ર કપાળ પર લખવાનો વિચાર પણ માત્ર આ ભદ્રમ ભદ્રને જ આવે.
આર્ય ધર્મના વિજય માટે માધવબાગની સભામાં ભાગ લેવા એ જ્યારે મુંબઈ આવે છે ત્યારે રસ્તામાં વાહનો અને માણસોની દોડધામ જોઈ અને એને લાગે છે કે આ બધા નક્કી માધવબાગ જ જતા હશે. માધવબાગની સભામાં જવા માટે ભદ્રમ ભદ્ર પગે પાવડીઓ પહેરે છે, કમરે ધોતિયા પર મૃગચર્મ બાંધે છે, હથેળી પર શંખ ચક્ર ગદા પદ્મ વગેરે ચિતરાવે છે, કપાળે સુખડની અર્ચા કરે છે, એક છેડે ગણપતિનું ચિત્ર અને બીજા છેડે સૂર્યનું ચિત્ર દોરે છે, હાથમાં પરશુના સ્થાને શંકરભાઈના ઘરની કુહાડી, પાઘડીમાં તુલસીની ડાળીઓ. તમે માત્ર ચિત્રની કલ્પના કરો તો પણ તમને હસવું આવે. અને સાથે સાથે આ ભદ્રમ ભદ્ર કેટલો તો તરંગી સ્વભાવ ધરાવે છે એની ખાતરી થાય. માધવબાગની સભામાં ભદ્રમ ભદ્રના પ્રવચનમાં ધાંધલ થાય છે. ભદ્રમ ભદ્ર પાટલી પરથી ગબડે છે, ઘાયલ થાય છે. જરાક સ્વસ્થ થયા પછી કહે છે, હું દુષ્ટ શત્રુના છલથી અશ્વભ્રષ્ટ થયો છું પણ તેથી પરાજય પામ્યો નથી. પાટલાને જે માણસ અશ્વ માને એના માટે આપણે શું કહેવું? ભિખારીઓને એ સુધારકોના ગુપ્ત સંદેશકો માનીને ધમકાવે છે. નાત જાત પૂછા વગર ભિક્ષા સ્વીકારો છો, પરનાતીઓ સાથે વ્યવહાર કરો છો, વર્ણાશ્રમનો ધર્મ પાળતા નથી, તમારી પાસે કંઈ શાસ્ત્ર આધાર છે, વેદ વાક્ય બતાવી શકો એમ છો, સ્મૃતિ પુરાણમાંથી કંઈ દ્રષ્ટાંત આપી શકો છો, અને સ્મૃતિનો આધાર હોય તો કઈ સ્મૃતિ વેદ વિરુદ્ધ અર્થ કરશો ત્યાં હું આધુનિક કોષના અર્થ સ્વીકારવાનો નથી, વગેરે વગેરે લાંબુ લાંબુ એ બોલે છે. હરજીવન અને શિવ ભક્ત ભદ્રમ ભદ્ર અંબારામને ભાંગ પાઈ ખાટલા સાથે દોરડાથી બાંધી સામાન લઈ રફુ ચક્કર થઈ જાય છે. એ વખતે ભદ્રમ ભદ્ર ભાંગના નશામાં જે ઉચ્ચારો કરે છે એની અંદર આપણને એનો ચિત્તભ્રમ સ્પષ્ટપણે સમજાય. ચાંડાલો મને સ્પર્શ કરશો તો શિરચ્છેદ કરીશ, હું શિવ છું, બ્રહ્મ છું, વિષ્ણુપદ પામ્યો છું, આ કોણ? મારી નાભીમાંથી ઉગેલા કમળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મ? શું પ્રલયકાળ થઈ ગયો? મારે તો ઊંઘમાં જ ગયું, પણ આ દૈત્યો શું પાતાળમાંથી આવ્યા? મારું ચક્ર ક્યાં ગયું? અરે સાંભળ્યું, એને તો હું ઘૂંટીને પી ગયો. વંદાની હત્યા વગેરે વાત તમે જાતે કરી શકો છો. સૌથી વધારે ક્યારેક તો બહુ હસવું આવે, ખરેખર જ હસવું આવે. એમને સંયોગી રાજના ઘરે જવું છે. અંબારામને કહે છે, મોડું થયું છે, દોડતા દોડતા જઈએ તો વહેલા પહોંચીએ, પણ અમથા દોડીએ તો મૂર્ખ લોકો હસે, એટલે એક કામ કર, તું અગાડી દોડ અને હું ચોર ચોર કરતો પછાડી દોડું. ચોર તરીકે પકડાઈ જવાય તો માર ખાવાની તૈયારી સાથે અંબારામ એમની આજ્ઞાને અનુસરવા તત્પર છે. એટલામાં ભદ્રમ ભદ્રને બીજો તુક્કો સૂજે છે, બીજો તો કોઈ વાંધો જણાતો નથી પણ તને પકડે તો ઉલટાનો વધારાનો વિલંબ થાય, પણ ચાલ આપણે સાથે દોડવા માંડીએ. કોઈ પૂછશે તો કહીશું, અમારો ઘોડો નાઠો છે, તું પેલો જાય પેલો જાય એમ બોલતો જશે. સીધા સીધા દોડો તમને કોણ ના પાડે છે, પણ આ ભદ્રમ ભદ્ર છે. એ બ્રહ્મ ભોજનની વાત હોય, વાંદાની હત્યાની વાત હોય, તમને બધી જગ્યાએ મજા તો આવે છે, પણ તમે સમગ્રપણે જુઓ તો ભદ્રમ ભદ્રના સમગ્ર વર્તનમાં, એના વાણી વ્યાપારમાં તમને એનો ચિત્ત બ્રહ્મ દેખાય. એના જે લક્ષણો છે એમાં મૂર્ખતા, દંભ, મિથ્યાભિમાન, આ બધું જાણે કે એના ચિત્ત બ્રહ્મ સાથે સંબંધિત હોય એવું પણ તમને લાગે. આખી નવલકથાની પાત્ર સૃષ્ટિમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. ભદ્રમ ભદ્ર પાસેથી પૈસા પડાવનાર અને ભાંગ પાઈ લૂંટનાર હરજીવન અને શિવ ભક્ત જેવા મજાના ધૂર્તો પણ અહીં છે, અને બાકીના આપણે જે પાત્રો છે એની આપણે વાત કરી. ભદ્રમ ભદ્ર આરંભે જ એક પણ યાવની ભાષાનો શબ્દ નહીં વાપરવાનો સંકલ્પ કરે છે. એ જમાનામાં રૂઢ થઈ ગયેલા ફારસી,
તદભવ કે અંગ્રેજી શબ્દોનો ત્યાગ કરી સંસ્કૃત તત્સમ શબ્દો વાપરવાનો એ આગ્રહ કરે છે. એમણે સંસ્કૃત વ્યાકરણ રચનાનો સ્વીકાર કર્યો હતો. ભદ્રમ ભદ્રની ભાષાના દ્રષ્ટાંતોના સંદર્ભમાં પ્રસન્ન મનશંકરની ભાષા જોઈએ તો તેઓ ભદ્રમ ભદ્રનો સત્કાર કરતા કહે છે, મેં આપના આતિથ્ય કારણે ગ્રહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાયું હતું. આપ સારું મેં અશ્વદ્વયા કૃષ્ટશ્ચક્ર કાચ ગવાક્ષ પાટાચ્છ. આ તમે કલ્પના કરો, કઈ હદે હું સાનંદ સાનંદાશ્ચર્ય પ્રાપીત છું. આપ મોહમયીમાં નિવાસ કરો ત્યાં સુધી મમ આતિથ્ય ગ્રહણ ક્રિયતામ. ચંપકલાલ ચટ્ટુની ભાષાની જડઝમક પણ એવી જ છે. માધવ બાગની સભામાં ભાષણ કરવા ઉભા થયેલા કોઈ વર્તમાન પત્રના ભાષા જ્ઞાન વિનાના અનઅધિકારી વ્યક્તિ તંત્રી બની કેવી ભાષા પ્રયોજે એનું દ્રષ્ટાંત પણ રમણભાઈ નીલકંઠ આપે છે. આ જમાનાની ગુજરાતી ભાષા સંસ્કૃત મયતાના આક્રમણને કારણે આડંબરી અને કૃત્રિમ બની રહી હતી એ વિશે જાણી કે રમણભાઈ આપણને ચેતવવા માંગતા હતા. એમના કટાક્ષ પાછળ એમની સ્વભાષા પ્રીતિના આપણને દર્શન થાય છે. ભદ્રમ ભદ્ર કહે છે, મને મોહમયી નગરીની બેમૂલ્ય પત્રિકા આપો. ટિકિટ માસ્તર પારસી હતો, એણે કહ્યું, શું વાક્ય છે, આપ તો ટિકિટ ઓફિસ છે. ભદ્રમ ભદ્રે કહ્યું, હે યવન, તેથી હું અજ્ઞ નથી, મારે મોહમયીની બેમૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, એનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. ટિકિટ ઓફિસમાં એક બીજો હિન્દુ બેઠેલો હતો, એને કહ્યું, સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપ. ટિકિટ આપતા સોરાબજી બોલ્યો, સાલો કઈ મેદ થયેલો છે, એટલે કે મેડ થયેલો છે, હું તો સમજતો જ નહીં કે શું બાકી છે. ભદ્રમ ભદ્ર હવે કોપ સમાવી ન શક્યા. એને મોટા નાદે કહ્યું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાવતા હતા એ પરથી મેં ધાર્યું પારસીએ મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું, દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે માટે સ્નાન કરી લેવું પડશે. તમે આખી કૃતિમાંથી જોઈએ એટલા ઉદાહરણો તમે કાઢી શકો. એ ઉદાહરણોમાં આપણે સમય નથી બગાડતા. કથાનો જે ઉત્તરાર્ધ છે એમાં પ્રસ્તાર વધારે છે, એટલે કથાનો જે આકાર છે એને પણ એક ક્ષતિ પહોંચી છે. આજે આપણે ભદ્રમ ભદ્રની રચના પાછળના નિમિત્તો ભૂલી ગયા હોઈએ, છતાંય એમને વાંચીએ, આ મણિલાલ નભુભાઈ દ્વિવેદી માટે છે, આ મનસુખરામ માટે છે, આ સનાતનીઓનો વિરોધ છે, કશું નહીં, કંઈ જ વિચાર્યા વગર ભદ્રમ ભદ્ર વાંચો તો પણ એનો હાસ્ય રસ તમને આનંદ કરતો નીવડશે જ. એમના પાત્રો અને પ્રસંગો વ્યક્તિના પ્રતિબિંબો બનવાને બદલે સર્વભોગ્ય આનંદનો આલંબન બની રહ્યો છે. રમણભાઈ નીલકંઠની નૈસર્ગિક હાસ્યકળાનો ઉત્તમ આવિર્ભાવ આવિષ્કાર એ ભદ્રમ ભદ્રમાં જોઈ શકાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારનો વિનોદ અહીં તમે જોઈ શકો છો, જેને આપણે વિટ કહીએ છીએ, નર્મ મર્મયુક્ત હાસ્ય, અને જેને આપણે સેટાયર કટાક્ષ કહીએ છીએ તેનો પણ એમણે ભરપૂર ઉપયોગ કર્યો છે. ગુજરાતી હાસ્ય નવલકથાઓમાં ભદ્રમ ભદ્ર આજે પણ એક સીમાચિહ્ન બનીને ઉભેલી છે, કારણ આ સ્વરૂપમાં આપણા સર્જકોએ વધારે કૃતિઓની રચના કરી નથી એટલા માટે.